रकम लखी पड़े थी दाखला अपने वीडियो मोटो थी जाइए एटला माटे चलो तमने एवं आप्युं छे के टायर 4000 थी ओछुं पड़ी गयुं तो 20 4000 थी 9000 नी वच्चे 210 9000 थी 14000 नी वच्चे 325 14000 थी वधारे होय तो 445 एवं तमने अहींया उदाहरणमां आप्युं छे अने एवं कहे छे के टायर बदलवानी जरूर छे तो शुं कहे छे के कंपनी आटलू जो आटला किमी अंतरमां आटला किमीमां आटलू टायर बदलवुं पड़े छे तो अपने आ त्रण परिणामों जवाब शोधवाना छे बराबर तो सौथी पहला अपने शुं कहे छे चलो 4000 किमी हवे पहला आना कुल परिणाम तो जो 20 आमां उमेरो 210 वत्ता 20 230 230 માં 425 ઉમેરો બરાબર એટલે કેટલા થાય 555 555 માં તમે 45 ઉમેરો કુલ પરિણામો કેટલા થયા 1000 હવે શું કહે છે 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવું પડે તેની સંભાવના આપણે પી ઓફ એ લો 4000 કિમી કાપતા પહેલા કેટલું છે આ રહ્યા 20 તો 20 છેદમાં કુલ પરિણામો કેટલા 1000 આ મિન્ટુ ગયું 0.02 આંકડા કાપો ને ચલો હવે ટાયરે 9000 થી વધુ અંતર કાપ્યું હોય 9000 થી વધારે અંતર તો આ રહ્યું જો બ્લુ પેનમાં લઉં છું બ્લેકમાં ચલો 9000 થી વધુ એટલે આ 9000 થી વધુ એટલે આ બંને આવે 9 થી વધુ એટલે 14 આવે અને બંને આવે બરાબર એટલે બંને અંતર કપાય તો શું આવે પહેલા જુઓ 325 4000 વચ્ચે તો એ કેટલા ઘરસો આ રહ્યા આ 4000 થી 14000 ની વચ્ચે કેટલા આવે 210 વત્તા આ 4000 અને આ 14000 આટલે બે ની વચ્ચે 325 બરાબર કેટલા આવ્યા 535 તો પી ઓફ સી બરાબર 535 છેદમાં 1000 0.535 થઈ ગયું તો આ કુલ સંભાવના થઈ ગઈ બોલો આવડે કે ના આવડે બરાબર પછી એકમ કસોટી પહેલીમાં માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ ટકામાં આપે છે સમા બે ટકામાં પહેલી કસોટીમાં 69% આખી રકમ નથી લખતો બીજી કસોટીમાં 71% ત્રીજી કસોટીમાં 73% ચોથી કસોટીમાં 68% અને પાંચમી કસોટીમાં 74% લાવે છે 74% તો શું કહે છે 70% થી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો ચલો આમાં કુલ પરિણામ કેટલા દેખાય તમને 5 1 2 3 4 5 એટલે કુલ પરિણામો બરાબર પરિમાણ લખીએ કે પરિણામ લખીએ કુલ પરિમાણ કેટલા છે 5 પરિમાણ બરાબર ચલો હવે 70% થી વધુ 70% થી વધુ કેટલા કેટલા જો આ એક નંબર 2 પછી નંબર 3 આમાં 70% અને આ નંબર 5 બરાબર તો કુલ પરિણામ કેટલા થયા બરાબર 3 તો પી ઓફ એ બરાબર આ પરિણામ છેદમાં કુલ પરિણામ કેટલા થયા 0.6 માટે પી ઓફ એ બરાબર 0.6 સહેલું છે યાર બરાબર ચલો એના પછીનો દાખલો હવે જુઓ આ છે ડ્રાઈવરની ઉંમર જે ઉદાહરણમાં ડ્રાઈવરની ઉંમર અને આ એને કરેલા અકસ્માતોની સંખ્યા છે બરાબર ધારો કે 18-29 વર્ષનો ડ્રાઈવર છે તો એને 0 કર્યા એક અકસ્માત 160 બરાબર બે અકસ્માત આટલા અને 335 થી વધુ એવું એને આપેલું છે એક વર્ષમાં કોણે કેટલા કર્યા બરાબર તો હવે આપણે સૌથી પહેલા જોવાનું છે તો યાદ જ છે કે ધારો કે ઘટના તો 18-29 વર્ષ હોય પહેલો દાખલો
उम्र 18 થી 29 વર્ષ હોય હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય બરાબર એક વર્ષમાં કેટલા અકસ્માત કર્યા હોય હવે એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કેટલા 3 તો સમજો 18 થી 29 વર્ષ એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય તેની સંખ્યા કેટલી આવી છે 61 હવે આ કુલ એને ઉપર લખી છે જો ઉપર 2000 ડ્રાઈવર એટલે કુલ કેટલા થાય બધાનું ટોટલ 2000 આ બધા ટોટલ 2000 ડ્રાઈવર છે બરાબર ચલો હવે શું કહે બરાબર એને કીધું જો ફરી વાંચો કે 18 થી એક વર્ષની ઉંમર હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય તો એવી સંખ્યા કેટલી 61 તો શું થાય આનો ઈ ઓફ એ બરાબર 61 ભાગ્યા 2000 બરાબર હવે આનો જો તમે પોઈન્ટમાં લો તો એ ચાલે ને તમારે ગમે તે રીતે કરવો હોય તો ચાલે તો આમાં શું થાય 2 વડે ગુણો તો 30.5 ભાગ્યા 1000 થાય ના ખબર પડી ના પડે તો જો 61 ભાગ્યા 2 ગુણ્યા 1000 2000 એટલે 2 ગુણ્યા 1000 થાય અને ભાગ ચલાવો 30.5 અને આને ગણતરી કરો 0.0305 થાય બરાબર હવે આમાં તમને 31.5 આપ્યો છે 0.31 એટલે નિયરલી ઇક્વલ ટુ 0.31 આ 5 થી વધારે એટલે કું મેળવા બરાબર આમ તો 31 કરો તો ચાલો ચલો નંબર 2 બીજો નંબર શું કહે છે બીજો નંબર કહે છે કે ડ્રાઈવરની ઉંમર 30 થી 35 હોય અને એક વર્ષમાં ઉંમર 30 થી 35 હોય અને એક વર્ષમાં જો લખ્યું છે ફરી એક કે તેથી વધારે અકસ્માત કર્યા હોય એક કે તેથી વધુ અકસ્માત થયા હોય તો એક કે તેથી વધુ એટલે 0 તો કર્યા નથી એટલે આ તો આવે નહીં એક કે તેથી વધુ એટલે એક કર્યો હોય બે કર્યો હોય ત્રણ કર્યો હોય અથવા ત્રણથી વધારે તો આ બધા ટોટલ આવશે કેટલું આવે ટોટલ માર લેજો 125 વત્તા 60 વત્તા 22 વત્તા 18 આ 40 ક્યાં જો 18 ને બાદ 40 40 ને 60 100 100 ને 225 છેદમાં 2000 આનો બી પોઈન્ટમાં જવાબ આવે ચલો કેવી રીતે થાય 225 છેદમાં 2 ગુણ્યા 1000 ચલો આનો ભાગ ચલાવો 11 થી 22 112.5 અને આગળથી ચલાવો 3 મીંડા કાપો 0.1125 112 113 જે લખશો એ ચાલશે હવે જગ્યા નથી તો અહીંયા ત્રીજો લખું છું ત્રીજો ત્રીજો શું કહે છે એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય એક પણ અકસ્માત એક પણ અકસ્માત ન કર્યો હોય એક કે ના કર્યો એટલે અહીંયા 505 એમ ના એમ રાખો હવે આનું ટોટલ મારો તો એક કે આ જો આ એક કે એટલે 0 બધામાં 0 કોઈ બી ઉંમર ઉંમર પણ બી એમાં લખ્યું નથી એક વર્ષમાં ખાલી ઉંમર નથી લખ્યું સીધું લખ્યું એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય તો 440 વત્તા 505 વત્તા 360 કેટલા થાય ગણો આ 300 0.113 તો અહીંયા બી કરો તો શું થશે 1305 ભાગ્યા 2 છેદમાં 1000 કેટલા થાય બરાબર તો આટલું થશે ઉદાહરણ 9 છે ને એમાં એવું રકમ લખી છે કે ઉદાહરણ કોષ્ટક 9 પ્રમાણે એટલે તમે એ દાખલો જરા જાતે જોઈ લેજો ઉદાહરણ 9 નો 10 માં એક બિયર ની 5 થેલી છે આ રહી આ 5 થી 1 2 3 4 5 એમાં 50 બીજ પસંદ કરવા આવ્યા
अंकुरित करो तो 20 दिवस पी अंकुरित थे तो के गणतरी तो अंकुरित थे बीज है अँ अंकुर टूक में लखू चु अंकुरित बीज चलो 40 48 42 39 41 एवं बीज है बराबर। हम पहलू क्या है थेली में 40 की वधु बीज हो थेली में 40 की वधु बीज होय 40 की वधु बीज होय तो 40 की वधु बीज वाली संख्या कितनी जो फरी कहू 40 की वधु कीधु छे तो आ 40 आवे नहीं कारण के थी वधु એટલે એનાથી વધારે એ ચાલે નહીં એટલે કેટલા આવે જો બે નંબર માં છે કેટલા એ 48 ત્રણ નંબર એમાં 42 છે અને આ પાંચ નંબર એમાં કેટલા એ 41 એટલે કુલ કેટલા થાય ત્રણ હવે કુલ પરિણામો કેટલા છે આપણી જોડે પાંચ કુલ પરિણામો 1 2 3 4 અને 5 છે ને કુલ પરિણામો કેટલા છે 5 તો p ઓફ a શું થાય 3/5 536.6 चलो नंबर बे चलो बीजू शू कहते 49 बीज अंकुरित थे थेली 49 बीज अंकुरित थाय तेवी थेली चलो 49 बीज अंकुरित थाय तेवी कई है जीरो एक सौथी मोटी संख्या कई थी 48 49 बीज छे नहीं एटले जीरो एटले पी ऑफ बी बराबर चालीस अड़तालीस बेतालीस ओगणचालीस एकतालीस पांच બધી બધી થઈ ગઈ જો એક થી પાંચે પાંચ તો ચલો પી ઓફ સી બરાબર 5/5 પાંચે કા 5 માટે પી ઓફ સી બરાબર કેટલા આવશે 1 પી ઓફ સી બરાબર કેટલા આવશે 1 તો બોલો આજે સુધી ક્લિયર થઈ ગયું રેડી બરાબર કોઈ ભી ભૂલ થશે નહીં તો આ ઓકે કરી નાખજો બરાબર હવે સ્વાધ્યાયના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં આપીશું।